ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ સાત માં વિજ્ઞાન વિષય વિશે અભ્યાસ કરીએ મિત્રો આપણે એમાં પાઠ નંબર પંદર પ્રકાશ એટલે કે લાઇટ વિશે અભ્યાસ કરીએ આગળના તાસની અંદર આપણે થોડી ઘણી માહિતી આ પાઠ વિશે મેળવી હતી એના પછી આજે શરૂઆત કરીએ મિત્રો આપણે એમાં પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બે નો અભ્યાસ કરીએ આ પ્રવૃત્તિ વખતે સાવચેતી તમારે થોડી ઘણી રાખવાની છે કે સડક મીણબત્તીનો ઉપયોગ કરતા કાળજી રાખવાની છે આ પ્રવૃત્તિ શિક્ષક કે તમારા કોઈ મોટા અનુભવી વ્યક્તિને હાજરીમાં કરવી વધુ હિતા હોય છે મીણબત્તી સડક થી હોવાથી કાળજી જરાક વધારે રાખવી પડે હવે અહીંયા આગળ કહ્યું છે કે ઊભા મુકેલ સમતલ સામે મીણબત્તી સ્ટેન્ડ પર છે એક સમતલ અરીસો લેવાનો અને એની સામે એક મીણબત્તી ઊભા સ્ટેન્ડ પર ગોઠવવાની છે અરીસા મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે અરીસા મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરવાનો છે તમને એવું દેખાય છે કે જાણે તેવી જ સળગતી મીણબત્તી અરીસાના પાછળ રહેલી છે એટલે અહીં આગળ જયારે અરીસાની અંદર આપણે હું તમને આકૃતિ બતાવું કે આ એક સમતલ અરીસો છે અહીં તમે જુઓ આ એક સમતલ અરીસો છે અરીસાની આગળના ભાગમાં એક મીણબત્તી મૂકેલી છે તો આ સળગતી મીણબત્તી નું પ્રતિબિંબ તમે જુઓ અરીસાના પાછળના ભાગમાં લાગે છે આગળના ભાગમાં લાગતું નથી આ મીણબત્તી આપણે આગળના ભાગમાં મૂકી છે પણ એનું પ્રતિબિંબ આપણને આ અરીસાના પાછળના ભાગમાં જોવા મળે છે એટલે આ જે મીણબત્તી છે એ મીણબત્તી અરીસાની પાછળ રહેલી હોય એવું આપણને લાગે છે અરીસામાં અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ અરીસાની આગળ રહે તમે ગોઠવેલી મીણબત્તીનું પ્રતિબિંબ છે એટલે આપણે જે પાછળ જે મીણબત્તી દેખાય છે એ વાસ્તવમાં આગળ જે મીણબત્તી મૂકેલી છે એનું પ્રતિબિંબ છે અરીસાની આગળની મીણબત્તી વસ્તુ કહેવામાં આવે છે એટલે મિત્રો અહીંયા તમે જુઓ આ આગળ આપણે જે મીણબત્તી મૂકી છે એ મીણબત્તી વસ્તુ તરીકે ગણાશે અને આ પાછળ અરીસાની પાછળના ભાગમાં જોવા મીણબત્તી એ વાસ્તવમાં એનું પ્રતિબિંબ છે એટલે આ પ્રતિબિંબ અને આ વસ્તુ તરીકે ઓળખવામાં આવશે હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવો પ્રત્યેક કિસ્સામાં તેના પ્રતિબિંબનું અવલોકન કરો હવે મીણબત્તીને અલગ અલગ જગ્યાઓ પર ગોઠવાની છે અને એ વખતે એનું પ્રતિબિંબ જે છે એનું આપણે અવલોકન કરવાનું છે શું દરેક કિસ્સામાં પ્રતિબિંબ સીધું છે દરેક કિસ્સામાં પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ છે આવા પ્રતિબિંબને સીધું પ્રતિબિંબ એટલે કે તટ્ટાર અથવા તો ચત્તા પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે સમતલ અરજાવડથી મળતું પ્રતિબિંબ સીધું તથા તેના જ પરિમાણનું હોય છે એટલે મિત્રો યાદ રાખજો જ્યારે સમતલ વાત થાય ત્યારે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળશે એ હંમેશા સીધું હશે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ સીધું એટલે કે ટટ્ટાર અને ચત્તું હોય છે ઊંધું હોતું નથી એ કેવું હોય છે સીધું અને ટાર હોય છે હવે અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવો આપણે જે અરીસો છે એના પાછળના ભાગમાં એક ઉભો પડદો ગોઠવવાનો છે પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો પડદા ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે તમને પડદા પર પ્રતિબિંબ મળે છે અવલોકન કરવાનું છે કે આપણે પડદા ઉપર મીણબત્તી પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પડદા ઉપર એ પ્રતિબિંબ મળે છે હવે પડદાને અરીસાની આગળના ભાગમાં ગોઠવો શું હવે તમે પડદા પર પ્રતિબિંબ મેળવી શકો છો તમે જણાશે કે કોઈ કોઈ પણ કિસ્સામાં પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી એટલે મિત્રો યાદ રાખજો કે જ્યારે સમતલ અરીસાથી પ્રતિબિંબ મેળવવામાં આવે છે ત્યારે આ પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી અરીસાથી પ્રતિબિંબનું અંતર કેટલું હોય તો ચાલો આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ હવે આપણો જે અરીસો અને અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એવું કહ્યું છે કે એક ચેસ રમવા માટેનો ચેસ બોર્ડ લો જો ચેસ બોર્ડ ન મળે તો ચાર્ટ પેપર પર આઠ બાય આઠ ના એમ ચોસઠ સમાન એવા સમચોરસની રચના ઊભી તથા આડી રીટીઓ દોરીને કરો ચાર્ટ પેપરની મધ્યમાં રહેલ લીટીને જાડી કરવા માટે તેના પર ફરીથી બીજી કે બીજા રંગની લીટી દોરો આ જાડી લીટી પર સમતલ અરીસા ને ઉભો ગોઠવી દો હવે કંપાસ પેટીમાં રહેલ પેન્સિલ છોલવા માટેનો સંચો એટલે કે શાર્પનર ને અરીસાથી ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો હવે અરીસામાં દેખાતા શાર્પનરના પ્રતિબિંબને જુઓ શાર્પનર ને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠવી તેના પ્રતિબિંબને જુઓ તમારા અવલોકનની નોંધ કરો એટલે અહીં આગળ શું કહ્યું છે કે આ રીતની આકૃતિમાં બતાવ્યું છે તમારે રચના કરવાની છે આ એક રચના કરેલી છે આ એક અહીં આગળ ઉભો કરેલો છે આગળ શાર્પનર એટલે કે રબર શાર્પનર રાખેલું છે સંચો છે હવે આ સંચાને તમારે ક્રમશઃ આગળ પાછળ કરતા જવાનું તો અરીસાની અંદર જે પ્રતિબિંબ છે એ કેવી રીતે ખસે છે એનું અવલોકન કરવાનું છે સંચાને તમે આ બાજુ લાવશો અરીસાથી એક કે બે ખાના દૂર લઈ જશો તો પ્રતિબિંબની અંદર જે પ્રતિબિંબ દેખાય છે એ અરીસાથી એક કે બે ખાના દૂર જશે સંચાને અરીસાની નજીક લઈ જશો તો પ્રતિબિંબ પણ સંચાની નજીક આવશે એટલે અહીં આગળ વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતર વચ્ચેનો સમાન મેળવી શકાય છે મિત્રો સમતલ અરીસામાં યાદ રાખજો કે સમતલ અરીસામાં હંમેશા પ્રતિબિંબ ચત્તું મળે છે બરાબર આ પ્રતિબિંબને આપણે પડદા પર શકતા નથી અને અરીસાથી અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર સરખું હોય છે સમતલ અરીસા માટે અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર સરખું હોય છે તમે શોધી શકશો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે એટલે અરીસાની અંદર જે પ્રતિબિંબ મળે એ અરીસાથી વસ્તુ જેટલા અંતરે છે એટલા અંતરે જ મળે છે હવે આ જ સંબંધને વધુ દ્રઢ કરવા માટે વસ્તુને અરીસાની સામે જુદા જુદા અંતરે ગોઠવી તેની ચકાસણી કરો આ ચકાસણી કરવાથી સો ટકા આપણે જાણી શકીએ છીએ કે અરીસા અને વસ્તુનું જેટલું અંતર હોય એટલું જ અંતર અરીસા અને પ્રતિબિંબ વચ્ચે થતું હોય છે હવે જમણી બાજુ કે ડાબી બાજુ તો તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવું જ દેખાય છે ખરું ને પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો હોય છે તે તમે જોયો તો ચાલો આપણે શોધી કાઢીએ મિત્રો આ જે તફાવતની વાત થાય છે એ આપણને પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ચાર માં બતાવેલી છે તમે તમારા ઘરે જે અરીસો અરીસો હોય એટલે દર્પણ એની સામે ઊભા રહી અને તમારો પોતાનો જમણો હાથ ઊંચો કરો તો તમને જણાશે કે પ્રતિબિંબની અંદર પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો થયેલો જોવા મળે છે જો તમે ડાબો હાથ તમે ઊંચો કરશો તો પ્રતિબિંબની અંદર તમને જમણો હાથ ઊંચો થયેલો જોવા મળશે એટલે આપણો જે જમણો હાથ છે એ પ્રતિબિંબમાં ડાબો હાથ બતાવે છે અને પ્રતિબિંબનો જમણો હાથ એ આપણો વાસ્તવમાં ડાબો હાથ હોય છે એટલે અહીંયા આગળ એવું કહી શકીએ કે અરીસામાં પ્રતિબિંબનો જમણો ભાગ એ ડાબા ભાગમાં અને ડાબો ભાગ એ જમણા ભાગમાં ઉલટાય છે પ્રતિબિંબ ઊંધું થતું નથી યાદ રાખજો સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ ઉલટું થતું નથી ફક્ત એની જમણી બાજુ કે ડાબી બાજુ બદલાતી હોય છે આ વસ્તુને તમે આકૃતિ દ્વારા સ્પષ્ટ કરી શકો છો આકૃતિની અંદર એક છોકરો પોતાનો ડાબો હાથ ઊંચો કરે છે હવે આ અરીસો છે અને અરીસાની અંદર આ એનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે તો અરીસામાં જુઓ અરીસામાં જે છોકરાનો પ્રતિબિંબ છે એનો જમણો હાથ ઊંચો થયેલો જોવા મળે છે એટલે છોકરાએ જયારે ડાબો હાથ ઊંચો કર્યો છે ત્યારે પ્રતિબિંબનો જમણો હાથ ઊંચો થયેલો આપણને જોવા મળે છે છોકરાનો જે જમણો હાથ છે એ કોણીમાંથી વળેલો છે તો પ્રતિબિંબમાં ડાબો હાથ કોણીમાંથી વળેલો જોવા મળે છે હવે મિત્રો જુઓ તમને જે આકૃતિ દેખાઈ રહી છે એ એમ્બ્યુલન્સની છે અહીં આગળ જે આકૃતિ છે શાની છે એમ્બ્યુલન્સની અને અંદર તમે સ્પેલિંગ જુઓ એમ્બ્યુલન્સ લખેલું છે પણ ઊંધું લખેલું છે એમ બી યુ એલ એન સી ઈ આ એમ્બ્યુલન્સ શબ્દ લખેલો છે પણ એ ઉલટું લખેલું છે આવું કેમ તો કે જ્યારે એમ્બ્યુલન્સ હોય એ એમ્બ્યુલન્સ આગળના જતા વાહનની પાછળ જતી હોય ત્યારે આગળના વાહનનો સાઈડ ગ્લાસ છે એમાંથી જ્યારે ડ્રાઈવર જોશે તો એને આ જે ઊંધા અક્ષરો છે એ સીધા વંચાશે અને તાત્કાલિક એને સાઇડ આપશે અને એમ્બ્યુલન્સમાં જે વ્યક્તિને બેસાડવામાં આવે છે એ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાશે એમાં ટાઈમ એનો વેસ્ટ થતો નથી એટલે અહીંયા આગળ જે વાત કરી છે કે આકૃતિ પંદર પોઈન્ટ નવ આ જે એમ્બ્યુલન્સની આકૃતિ છે તે એમાં એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યો છે એ તમને ખ્યાલ આવી ગયો જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રિવરવ્યુ મિયરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ જોઈએ છે ત્યારે તેને એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે અને તે એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે આપણા સૌની ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સને રૂકાવટ વગર પસાર થવા દેવા માટે રસ્તો કરી આપવો જોઈએ તમે કદાચ એ વાતની નોંધ કરીએ છે કે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતા નાની દેખાય છે તમને ક્યારે આ વાતની નવાઈ લાગી છે ખરી તો મિત્રો અહીંયા આગળ આપણે આટલે સુધી જોઈએ હવે પછી આગળના તાસમાં આના વિશે સમજીશું